જય માતાજી મિત્રો, આપણે જઈ રહ્યા છીએ મોમાઈ મોરા ગામે, જ્યાં મોમાઈ માતાજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. કચ્છના રાપર તાલુકામાં મહાશક્તિ મોમાઈ માતાજીના બે મંદિર આવેલા છે, નવું મંદિર અને જૂનું મંદિર. થોડા થોડા અંતરે આ બંને ભવ્ય મંદિરો આવેલા છે. મોમાઈ મોરા ગામમાં આવેલા મોમાઈ માતાનું મંદિર કચ્છ તેમજ સમગ્ર ગુજરાતમાં મોરાગઢના નામે પ્રસિદ્ધ છે. આપણે પહોંચી ગયા છીએ મોમાઈ માતાના જૂના મંદિરે. મોમાઈ માતાજીની પહેલી સ્થાપના આ સ્થળે કરવાનું મનાય છે. અહીંયા મોમાઈ માતાની બે મુખાકૃતિવાળી પ્રતિમા બિરાજમાન છે. મોમાઈ માતાના પ્રાગટ્યની વાત કરીએ તો ઘણા વર્ષો પહેલાં સૌરાષ્ટ્રના એક વિસ્તારમાં ચંદ્રવંશી જાડેજા કુટુંબ રાજ કરતા હતા. આ કુટુંબોમાં અંદરોઅંદર મતભેદ થયો એટલે કૌટુંબિક શાંતિ માટે કેટલાક ચંદ્રવંશી જાડેજા સૌરાષ્ટ્ર છોડીને ચાલી નીકળ્યા અને ચાલતા કચ્છ પહોંચ્યા. ચાલતા ચાલતા તેઓને પાણીની તરસ લાગી. આથી આ કુટુંબો પાણીથી ટળવળવા લાગ્યા. પાણી કંઈ ન મળ્યું એટલે જાડેજા કુટુંબો પોતાની કુળદેવી મોમાઈ માતાજીને યાદ કરવા લાગ્યા. પણ અશાંત મને ઘરબાર છોડ્યા તે વખતે પોતાના કુળદેવીની નિશાની લીધી ન હોવાથી તેઓ મનોમન કુળદેવીને યાદ કરવા લાગ્યા કે માં, તું તો જાડેજાની કુળદેવી મોમાઈ, તું અમને માર્ગ બતાવ. શાસ્ત્રોમાં કહ્યું છે ને કે છોરું કછોરું થાય પણ માવતર કદી કમાવતર ન થાય. તરસથી પીડાતા જાડેજાઓને માર્ગ બતાવવા માટે માં કન્યાના સ્વરૂપે સાંટલી પર સવાર થઈને આવ્યા. જાડેજાઓએ એમની વિતક કથા માને સંભળાવી. સાંટલી પર સવાર કન્યાએ જાડેજાઓને પાણી આપ્યું અને કહ્યું કે તમે સાંટડીના નિશાને હાલજો અને ટીંબો આવે એ ગામમાં ત્યાં માતાજીની સ્થાપના કરજો, તમારું ભાગ્યોદય થશે. જાડેજાઓએ સાંટડીના નિશાને ચાલવા લાગ્યા. કુટુંબ મોમાઈ મોરા ગામે પહોંચ્યું અને ત્યાં સાંટડીના પગના નિશાન અદૃશ્ય થઈ ગયા. ત્યાં જાડેજા કુટુંબને મોમાઈ માતાજીની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ, શ્રીફળ, ચૂંદડી અને ત્રિશુલ મળ્યા. એટલે જાડેજાઓએ ત્યાં ભક્તિભાવથી માની સ્થાપના કરી. સમય જતાં કચ્છના મહારાજ ખેંગારજીએ ત્યાં મોમાઈ માતાનું ભવ્ય મંદિર બંધાવડાવ્યું. મોમાઈ માતાજીના મંદિરે સવાર મંગળા આરતીનો સમય 5 વાગ્યાનો છે અને સંધ્યા આરતી 6 વાગ્યે કરવામાં આવે છે. મોમાઈ મોરા ભક્તો માટે રહેવાની સુવિધા મંદિર પરિસરમાં જ કરવામાં આવી છે અને બપોરે અને રાત્રે ભોજન પ્રસાદી પણ મળે છે. કચ્છના મુખ્ય મથક ભુજથી મોમાઈ મોરા ગામ 160 કિલોમીટરના અંતરે આવેલું છે. હજારો ભક્તો મોમાઈ માતાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. જ્યારે પણ તમે કચ્છ આવો ત્યારે મોમાઈ માતાના દર્શન કરવા જરૂર આવજો.